નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશન YouTube ચેનલ પર આપનું ફરીથી સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્રમાં આપણે ચેપ્ટર નંબર 4 ભાગ 2 નું લક્ષ ભણી રહ્યા હતા અને લક્ષમાં આપણે છેલ્લે સેક્શન D ના દાખલાઓ જોયા. તો હવે સેક્શન E ના દાખલાઓમાં ધ્યાન આપીએ તો સેક્શન E માં પ્રશ્ન ક્રમાંક 1 આપેલો છે. જો જોઈએ તો પ્રશ્ન 1 શું આપેલું છે એમાં ધ્યાન આપો તો પ્રશ્ન 1 માં આપણને આપેલું છે કે જો y = 5x + 7 હોય y is equal to दाखला नंबर 1 માં જો આપણે વાત કરીએ પ્રશ્ન 1 માં તો y is equal to 5x + 7 તો આપણે fx બરાબર શું લખી શકીએ તો fx બરાબર 5x + 7 જ્યાં x tends to 2 હોય x tends to 2 હોય તો આપણા માટે શું થશે તો લિમિટ x tends to 2 હવે 5x + 7 તો અહીંયા આપણે શું લખવાનું થશે તો આપણે લખશું કોષ્ટક ની રીતે સાબિત કરો કે x tends to 2 હોય તો y tends to 17 હોય. હવે કોષ્ટક ની રીતે સાબિત કરવું હોય તો બે ની નજીકની કિંમત કોષ્ટક માં મૂકતા તો આપણા માટે બે કિંમત આવશે. કઈ કઈ આવશે તો એક તો 2 થી ઓછી અને બીજી આવશે 2 થી વધુ. એક 2 થી ઓછી અને બીજી 2 થી વધુ તો 2 થી ઓછી જે કિંમતો આવે એના વિશે વાત કરીએ તો 2 થી ઓછી કઈ આવશે તો કે 1.9 વધુમાં 2.1 1.99 2.01 1.999 2.001 1.9999 2.0001 તો જો fx ની વાત કરીએ તો આપણે કિંમત મૂકવાની થશે તો x ની કિંમત આપણે મૂકવાની થાય તો 1.9 ગુણ્યા 5 એટલે 9.5 વત્તા 7 એટલે કેટલા થશે તો 16.5 અહીંયા કેટલા થશે તો કે 17.5. ત્યારબાદ જો બીજી કિંમત લઈએ એટલે 16.95 17.05 16.995 17.005 અને 16.9995 17.0005 આ કિંમત કેવી રહેશે? કન્ટિન્યુ રહેશે. તો જો y ની કિંમત કોની નજીક મળે છે તો y ની કિંમત અહીંયા 17 ની નજીક મળે છે તો આપણે એવું લખી શકીએ x tends to 2 હોય ત્યારે fx tends to કેટલા આવ્યા તો fx tends to 17 x tends to 2 હોય ત્યારે fx tends to 17 તો આપણે શું લખી શકીએ x tends to 2 હોય ત્યારે y tends to કેટલા આવશે ત્યારે y tends to આપણા માટે આવશે 17 x tends to 2 હોય ત્યારે y tends to કેટલા આવશે 17 આ આપણે પ્રશ્ન 1 નો દાખલા નંબર 1 જોઈએ. હવે આપણે દાખલા નંબર 2 માં જો આપણે વાત કરીએ તો શું આપ્યું છે એમાં ધ્યાન આપો તો દાખલા નંબર 2 આપણને આપ્યો છે કે y tends to કેટલા આપ્યા છે y is equal to કેટલા આપ્યા છે તો કે 3x નો સ્ક્વેર + 16x + 16 છેદમાં કેટલા આપી દીધા છે તો છેદમાં આપણને આપ્યા છે x + ને 4. હવે અહીંયા અંશ ની આપણે જો પહેલા વાત કરીએ તો અંશ બરાબર શું આવશે તો કે 3x નો સ્ક્વેર + 16x + 16 તો 16 તેરી 48 ના બે એવા ભાગ કે જેનો સરવાળો વચ્ચેનું પદ એટલે કે 16 થતા હોય તો 48 ના બે એવા ભાગ કયા પડશે? યસ, 12 ગુણ્યા 4 48 અને 12 અને 4 નો સરવાળો કેટલો થઈ જશે? 16. તો 12 ગુણ્યા 4 માટે આપણે લઈએ તો 3x નો સ્ક્વેર વત્તા 12x વત્તા 4x વત્તા 16 તો 3x કોમન કાઢીએ તો x વત્તા 4 પ્લસ 4 કોમન કાઢીએ તો x વત્તા 4 તો આપણા માટે પદ શું બન્યું તો કે x વત્તા 4 3x વત્તા 4 x વત્તા 4 અને 3x વત્તા 4 તો હવે જો અહીંયા ધ્યાન આપો તો આપણું fx પદ શું મળશે તો fx પદ આપણને 3x નો વર્ગ વત્તા 16x વત્તા 16 છેદમાં x વત્તા 4 માટે અહીંયા આપણે કિંમત મૂકીએ તો x વત્તા 4 3x પ્લસ 4 અને x પ્લસ 4. હવે જો અહીંયા આપણને લખ્યું છે x tends to કેટલા આપ્યા છે તો x tends to માઇનસ 4 હોય તો fx કેટલા મળશે તો કે fx સોરી લિમિટ x tends to માઇનસ 4 લિમિટ x tends to માઇનસ 4 આ x ના x + 4 x + 4 ઉડી ગયા એટલે 3x + 4 તો માઇનસ 4 ની નજીકની કિંમત
કોષ્ટકમાં મૂકતા -4 ની નજીકની કિંમત કોષ્ટકમાં મૂકતા તો આપણે બાજુમાં કોષ્ટક બનાવીએ તો તો કોષ્ટકમાં આપણે -4 ની નજીકની કિંમત મૂકવાની છે તો જો અહીંયા ધ્યાન આપો x લેવાનો fx લેવાનો છે ત્યારબાદ ફરી x લઈશું ફરી શું લઈશું fx તો -4 થી નાની કિંમત -4.1 મોટી કિંમત -3.9 -4.01 -3.99 -4.001 -909 -4.0001 -3.9999 હવે આપણે શું લેવાનું છે એના ઉપર ધ્યાન આપો તો તો આપણે 3x + 4 માં કિંમત મૂકવાની છે તો -4.1 * 3 કરીએ એટલે -12.3 4 કરીએ એટલે કેટલા આવશે -8.3 જ્યારે અહીંયા કેટલા આવશે -7.7 -8.03 -7.97 -8.003 -7.997 -8.0003 -7.9997 આ કિંમતો કેવી રહેશે કન્ટિન્યુ ક્રમમાં રહેશે આ કિંમતો કન્ટિન્યુ ક્રમમાં રહે તો x tends to 4 હોય તો સોરી x tends to -4 હોય તો fx tends to કેટલા આવશે તો કે fx tends to -8 તેથી આપણે લખી શકીએ x tends to -4 હોય તો y tends to કેટલા આવ્યા તો કે -8 આ રીતે આપણે કિંમતો મેળવવાની થશે ત્યારબાદ આપણે દાખલા નંબર 3 આ પ્રશ્ન 1 નો છેલ્લો દાખલો આપણને આપ્યો છે શું આપ્યો છે તો એમાં ધ્યાન આપો તો તો દાખલા નંબર 3 કોષ્ટકની રીતિ સાબિત કરવાનું છે દાખલા નંબર 3 જો અંદર ધ્યાન આપો તો લિમિટ x tends to કેટલા આપ્યા છે તો કે x tends to આપણને આપ્યા છે -1 3 ના છેદમાં x + 1 આનું આપણે શું મેળવવાની છે કિંમતો મેળવવાની કોષ્ટકની રીતિ તો આપણે લખી શકીએ x tends to સોરી fx બરાબર શું લખી શકાય તો કે fx બરાબર 3 ના છેદમાં x + 1 તો -1 ની નજીકની કિંમત કોષ્ટકમાં મૂકતા -1 ની નજીકની કિંમત કોષ્ટકમાં મૂકતા જો કોષ્ટકમાં આ કિંમતો મૂકીએ તો શું આવશે તો આપણે x લેવાનો fx લેવાનો x ફરીથી લેવાનો ફરીથી fx તો -1 ની નજીકની કિંમત એટલે -1.1 નાના -0.9 મોટા -1.01 નાના -0.99 મોટા -1.001 નાના -0.999 મોટા -1.0001 નાના -0.99 મોટા હવે જો આપણે લઈએ તો 3 ના છેદમાં x + 1 એટલે -1.1 + 1 એટલે માઇનસ કેટલા થઈ જશે 0.1 તો 3 ભાગ્યા -0.1 એટલે -30 જ્યારે આ બાજુ કેટલા આવશે તો કે +30 -300 + 300 - 3000 + 30000 તો જો અહીંયા કોઈ સ્પષ્ટ કિંમત મળતી નથી તો અહીંયા લખવાનું અહીં વિધેયનું સ્પષ્ટ લક્ષ મળતું નથી તેથી અહીં વિધેયના લક્ષનું અસ્તિત્વ નથી વિધેયના લક્ષનું અસ્તિત્વ નથી આ આપણા માટે થઈ ગયો પ્રશ્ન 1 જેમાં આપણે ટોટલ કેટલા દાખલા ગણ્યા તો કે પહેલો બીજો અને ત્રીજો 3 દાખલા ગણ્યા તો વિદ્યાર્થી મિત્રો ફરીથી મળીએ નવા વિડિયો ભાગમાં આ ચેપ્ટરના આગળના દાખલા એટલે પ્રશ્ન 2 સાથે તો અમારી YouTube ચેનલ આર્યમ એજ્યુકેશન સાથે જોડાયેલા રહો સાથે દરેક વિષયના વિડિયો જોતા રહો અને કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો થેન્ક યુ